સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે સામાન્ય વિજ્ઞાન, જે TET-ની પરીક્ષા માટે અગત્યના બની રહેશે પ્રશ્નો, એનો ભાગ છઠ્ઠો, પાઠ છઠ્ઠો. આ ભાગમાં આપણે કુલ 30 પ્રશ્નો શીખશું. જોઈએ પ્રશ્ન 151. 21મી સદીનો પાયો કયા વિષય આધારિત છે? જવાબ, વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રશ્ન 152. બ્રહ્માંડની રચનામાં કઈ ચીજનો સમન્વય થતો છે? કઈ ચીજનો સમન્વય થયો છે? પદાર્થની ઉર્જા અને એના રેડિયેશનનો. પ્રશ્ન 153. ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? મેઇન સ્ત્રોત, મુખ્ય સ્ત્રોત. જવાબ, સૂર્ય. પ્રશ્ન 154. સૂર્ય કયા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે? જવાબ, વિકિરણ સ્વરૂપે. પ્રશ્ન 155. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? જવાબ, સૂર્ય. પ્રશ્ન 156. ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહેવામાં આવે છે? જવાબ, વિદ્યુત ઉર્જા. પ્રશ્ન 157. ઈસવીસન 1990માં કયા રણમાં સોલાર થર્મલ એનર્જી સિસ્ટમ બેસાડવામાં આવી છે? જવાબ, સહારાના રણમાં. પ્રશ્ન 158. વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલ છે? જવાબ, ઇવાનિયા, કેલિફોર્નિયામાં. પ્રશ્ન 159. સૂર્યપ્રકાશના રેડિયેશનથી આપણને ગરમી શાને કારણે લાગે છે? જવાબ, એમાં ઇન્ફ્રારેડ જે કિરણો છે એના લીધે અમને ગરમી લાગે છે. પ્રશ્ન 160. કયો સ્ત્રોત જૈવ વસ્તુમાં નથી? જવાબ, પરમાણુ ઉર્જા. પ્રશ્ન 161. સૂર્યના કયા વિકિરણથી માનવ શરીરને નુકસાન થઈ શકે છે? જવાબ, પારજાંબલી કિરણો, એટલે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે. પ્રશ્ન 162. પૃથ્વી સપાટી નીચે કાર્બનિક પદાર્થો વિઘટન થતાં તે બળતણની રચના થાય છે તેને શું કહેવાય છે? જવાબ, અશ્મિજન્ય, એટલે અશ્મિ બળતણ. પ્રશ્ન 163. કયું બળતણ સૌથી ઓછું પ્રદૂષણ પેદા કરે છે? જવાબ, કુદરતી વાયુ. પ્રશ્ન 164. રાંધણ ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? જવાબ, બ્યુટેન વાયુ. પ્રશ્ન 165. વાહનમાં વપરાતા CNGમાં મુખ્ય ઘટક તરીકે કયો વાયુ હોય છે? જવાબ, મિથેન. રાંધણ ગેસમાં બ્યુટેન અને વાહનોમાં જે CNG છે એમાં મિથેન મુખ્ય વાયુ રહેલો હોય છે. પ્રશ્ન 166. પુનઃનવીનીકરણ ન થઈ શકે એવો ઉર્જા સ્ત્રોત કયો છે? જવાબ, કુદરતી વાયુ. પ્રશ્ન 167. પૃથ્વીના વાતાવરણની ઉપલી સપાટી પર આવેલ ઓઝોન સ્તર સૂર્યના કયા વિકિરણોથી રક્ષણ કરે છે? તો એ વિકિરણ નામ છે, જવાબ એનો, પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ. પ્રશ્ન 168. ગરમ સપાટી પરથી જે રેડિયેશન છૂટું પડે છે તે કયા પ્રકારનું રેડિયેશન હોય છે? જવાબ,
અધોરક્ત કિરણો એટલે ઇન્ફ્રારેડ કિરણો. પ્રશ્ન 169. સૂર્યપ્રકાશના કયા રેડિયેશનને કારણે ચામડીનું કેન્સર થવાનો ભય છે? જવાબ પારજાંબલી કિરણોથી. પ્રશ્ન 170. સોલાર કુદરતની કાર્યક્ષમતામાં શું ઉમેરી શકાય? જવાબ સપાટ અરીસાઓથી સોલારની જે કુદરતી કાર્યક્ષમતા છે એમાં વધારો કરી શકાય છે. પ્રશ્ન 171. સોલાર સેલ કયા પદાર્થનો બનેલો હોય છે? જવાબ ધાતુ અર્ધધાતુ છે, સિલિકોન. પ્રશ્ન 172. કયો વાયુ દહનશીલ વાયુ નથી? જવાબ ઓક્સિજન. દહનશીલ વાયુ છે હાઇડ્રોજન. પ્રશ્ન 173. સોલાર કુકરનું ઢાંકણું શાનું બનેલું છે? જવાબ પારદર્શક કાચનું. પ્રશ્ન 174. સૌર ઉર્જા પેદા કરવા માટે વપરાતી સોલાર પેનલમાં કઈ ધાતુ વપરાય છે? જવાબ ધાતુ છે એમાં ચાંદી ધાતુ. પ્રશ્ન 175. પૃથ્વીની સપાટી નીચે વાયુ અને પીગળેલ પદાર્થ હોય છે તેને શું કહેવાય છે? જવાબ મેઘમા, એટલે જેને લાવારસ કહીએ છીએ આપણે. પ્રશ્ન 176. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમવાર નાભિકીય વિખંડન દ્વારા નાભિકીય ઉર્જા છૂટી પડી હતી? જવાબ હેનરિક ફર્મિકે, એમને સૌપ્રથમવાર નાભિકીય વિખંડનથી નાભિકીય ઉર્જા છૂટી પાડી હતી. પ્રશ્ન 177. ભારતે પોતાના સૌપ્રથમ પરમાણુ ઉર્જાનો લગતો વિસ્ફોટ ક્યાં કર્યો હતો? જવાબ પોખરણ ખાતે. પ્રશ્ન 178. નાભિકીય પરમાણુ ભઠ્ઠીમાં કેવા પ્રકારનું બળતણ વપરાય છે? જવાબ યુરેનિયમ. યુરેનિયમ એક કિંમતી ધાતુ છે. પ્રશ્ન 179. પૃથ્વીની સપાટી નીચેથી મળી આવતી ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત કયો છે? જવાબ નીચેની સપાટી, પૃથ્વી સપાટી નીચેથી પવન ઉર્જા, સોરી ખોટું છે જરાક, આપણે જે ભૂતાપીય ઉર્જા આવે, જે પૃથ્વીની સપાટી નીચેના પોપડામાંથી મળી આવે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ભૂતાપીય ઉર્જા આવશે, જમીનની અંદરના પોપડામાંથી મળતી ભૂતાપીય ઉર્જા. પ્રશ્ન 180. વિશ્વમાં સૌથી વધારે કયા પ્રકારનો ઉર્જા સ્ત્રોત વપરાય છે? જવાબ અશ્મિજન્ય બળતણનો ઉર્જા સ્ત્રોત સૌથી વધારે વપરાય છે. તો આ હતા 30 પ્રશ્નો જે સામાન્ય વિજ્ઞાનને લગતા હતા, તો જે આવનારી પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.